વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત મટકી ફોડમાં મહારાષ્ટ્ર ક્રીડા મંડળની ટીમે 50,000 ઇનામ પ્રાપ્ત કર્યું છે. જન્માષ્ટમી પર્વે મહારાષ્ટ્રમાં વર્ષોથી મટકી ફોડના આયોજનો થતા આવે છે. ઉત્સવપ્રિય વડોદરા શહેર દ્વારા પણ આવા ભવ્ય આયોજનો કરવાનો પ્રારંભ કર્યો છે. છેલ્લા 5 વર્ષોથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ ખંડેરાવ માર્કેટ 4 રસ્તા ખાતે મટકી ફોડ સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. પાલિકાની મટકી ફોડ હરીફાઈમાં વાડીના મહારાષ્ટ્ર ક્રીડા મંડળને ₹50,000 પ્રથમ ઇનામ આપવામાં આવ્યું હતું. આ ગોવિંદાઓની ટીમમાં કૃષ્ણા જાદવ નામની યુવતીએ મટકી ફોડી હતી, જેથી તેને ₹11,000 સ્પેશિયલ ઇનામ અપાયું હતું, જ્યારે બીજા ક્રમે મહારાષ્ટ્ર વ્યાયામશાળાને ₹25,000 ઇનામ અપાયું હતું. છેલ્લા 5 વર્ષથી પાલિકા દ્વારા ખંડેરાવ માર્કેટ 4 રસ્તા પાસે આયોજન કરવામાં આવે છે, જેમાં શહેરના વિવિધ વિસ્તારના કુલ 13 ગોવિંદાઓના ગ્રુપે હરીફાઈમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે ઉત્સવપ્રિય શહેરીજનો મોટી સંખ્યામાં મટકી ફોડ સ્પર્ધામાં નિહાળવા પહોંચ્યા હતા અને ગોવિંદાઓને પ્રોત્સાહિત કર્યા હતા. આજે અહીં દહીં હાંડીનો મટકી ફોડ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ડેપ્યુટી મેયર શ્રી જીવરાજભાઈ, અમારા નેતા શ્રી અલ્પેશ કેતનભાઈ, દંડક શ્રી અલ્પેશભાઈ લીંબચિયા અને સાંસ્કૃતિક ચેરમેન શ્રીમતી શકુંતલાબેન હાજર છે. 13 ગ્રુપની મટકી ફોડ માટે આજે અહીંયા કોમ્પિટિશન માટે ફ્રી આવી છે. દર વર્ષે આ આનંદ અને ઉલ્લાસપૂર્વક આ પ્રસંગ અમે ઉજવીએ છીએ અને એની પાછળનો એક હેતુ છે કે કૃષ્ણ જન્મ થયો એની દરેકના હૃદયમાં ખૂબ આનંદની ભાવના હોય છે, કંઈ વ્યક્ત થાય છે. આજના દિને હું પ્રજાજનોને, વડોદરાવાસીઓને, આપણી સાંસ્કૃતિક નગરીના નગરજનોને ખરે દિલથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કાર્યક્રમ એ યુવાનોની અંદર આ ભારતીય સંસ્કૃતિમાં ઘેલું લગાડ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણની આરાધના છે. સંગઠનનો પાયો જેટલો મજબૂત હોય, યુવાનો વ્યાયામ કરે, યુવાનો શરીર સૌષ્ઠવ બનાવવા માટે સારું ભોજન કરે, માખણ બીજરી ખાય, એ આનો ઉદ્દેશ છે. અને હિન્દુ સંસ્કૃતિની અંદર 5,000 વર્ષથી ચાલી આવતી આ પરંપરા લોકોનો પ્રેમ બતાવે છે, લોકોનો ધર્મ બતાવે છે. અને વડોદરા શહેરના 1,000 નાગરિકો આ કાર્યક્રમને જોવા આવ્યા છે. ભગવાન કૃષ્ણનો જન્મ અને જન્મ પછી મટકી ફોડવું અને જે ઉત્સાહભેર ગલી હોય, બોર્ડ હોય, બધા જ મંડળો દ્વારા મટકી ફોડવાનું આયોજન કરવામાં આવે છે. યુવાનો ખૂબ ઉત્સાહભેર, દીકરીઓ પણ આમાં ભાગ લે છે અને પોતાનું મંડળનું ટોળું આની પ્રેક્ટિસ કરતા હોય છે. મટકી ફોડવું એટલે પોતે તરત કરી લેશે એવું હોતું નથી, પણ આ મંડળો દ્વારા કેટલાય દિવસથી મટકી ફોડવા માટેનું એક પ્રેક્ટિસ કરીને તેઓ આયોજન કરતા હોય છે. વડોદરા કોર્પોરેશન દ્વારા મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કર્યું છે. મેયરશ્રી અને એમની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. વડોદરા સંસ્કારી નગરી છે, ઉત્સવપ્રિય નગરી છે અને વડોદરાના લોકોને દરેક ઉત્સવ મન મૂકીને ભગવાનને સમર્પિત થઈને આ ઉત્સવમાં જોડાતા હોય છે. કૃષ્ણ ભગવાનનો જન્મ થાય અને ભગવાન કૃષ્ણને પણ માખણ ચોરીને ખાવાનું મન થતું હતું, એવી રીતે મટકી ફોડીને જે અમારું મંડળ મટકી ફોડે છે પોતે દહીં હાંડી ફોડીને દહીંથી નાઈ લે છે, સાથે કેળા અને માખણ પણ લે છે પ્રસાદી રૂપે અને મટકી ફોડવાનો આનંદ લે છે. ફરીથી તમામ વડોદરાના નગરજનોને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.